noi sau Yandanam, namo noi sau Vidanam, namo noi sau Airiyam, namo noi sau Jayanam, namo noi sau Tridavati Savanam, Omkar Mindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Che Omkaray Namo Namo, Manganam Bhagavani Romagam Gautamovi, Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasamari Sarai. Sanu Bhutya Chakasti Chit Sohai Bhavaya Sarvama. Vivao Niyutha Nidata. Kalas Amrut. Bhagavan Amrut Chandracharya Rachit. Kalas Amrut no Svadhyay chale chhe. Ema Nijra Adhikarma. કળશ 22 એટલે કે સળંગ કળશ 154 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ કળશ અને એના ઉપર ખંડાન્વય સહિત પંડિત રાજમલજીએ જે ટીકા લખી છે તે અને સમયસારમાં પંડિત જયચંદજી છાબડાએ એના અર્થમાં અર્થે કહી લખ્યા છે એ બધું આપણે કર્યું છે અને પછી ગુરુદેવે આ કળશ ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે આજે આગળ લઈએ કે પહેલા સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ. સમયસારમાં આ કળશ 153માં કળશ પછીથી કહેવામાં આવ્યો અને આ હવે પછીની ગાથાની સૂચના રૂપે એટલે કે કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 228 હશે એની સૂચના રૂપે આ કળશ કહેવામાં આવ્યો અને એના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે સમ્યક દ્રષ્ટિ નિસંતિ ગુણ સહિત હોય છે. આઠ ગુણ પ્રગટ થાય છે સમ્યક દ્રષ્ટિને એમાં નિશક્તિ ગુણ પહેલો ગુણ, પછી નિકાંક્ષિત ગુણ, નિર્વિચિકિત્સા વગેરે, તેમાં એને શંકા નથી ને જેને શંકા નથી એને ભય હોય નહીં. સમ્યક દ્રષ્ટિ નિસંતિ ગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે કોઈ ભય વગેરે એને હોતા જ નથી, એ જ્ઞાન ભાવે જ પરિણમે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો હોય ત્યારે પણ એ એમ જ જ્ઞાન રૂપે જ પરિણમે છે. શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે છે, ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે, એવો વજ્રપાત થવા છતાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીર વાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. એટલે કે પર્યાય તો વિનાશિક છે એટલે એનો તો નાશ થાય, પરંતુ મારો એમાં કાંઈ નાશ થતો નથી. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, હું તો એવો ને એવો જ રહું છું. અને પછી એ અર્થની ગાથા કુમકુંદાચાર્ય ભગવાનની આવશે. તો આ ભાવ આ 154માં કળશમાં છે અને પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત અર્થ જે કર્યો છે તે આજે આખો ફરીથી આપણે વાંચનમાં લઈએ છીએ. સમ્યક દ્રષ્ટિ અર્થાંત સ્વભાવ ગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે નિશ્ચયથી આવું સાહસ અર્થાત ધીરપણું કરવાને સમર્થ હોય છે. કેવું સાહસ, કેવું ધીરપણું કરવાને સમ્યક દ્રષ્ટિ જીવો સમર્થ હોય છે? કેમ કે અહીંયા જીવ રાશિ લીધો છે એટલે બધા જ સમ્યક દ્રષ્ટિને માટે આ વાત છે. તો કે છે કે સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ? તો કે જે સાહસ એવું છે કે મહાન વજ્ર પડવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ રાશિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી સહજ ગુણથી સ્ખલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યક દ્રષ્ટિ જીવને સાતા કર્મના ઉદય અનેક પ્રકારની ઇષ્ટ ભોગ સામગ્રી હોય છે, અસાતા કર્મના ઉદય અનેક પ્રકારની રોગ શોક દારિદ્ર્ય પરિષ ઉપસર્ગ ઇત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે તેને ભોગવતા, એટલે સાતા કર્મના ઉદય જે સામગ્રી છે તે અને અસાતા કર્મના ઉદય જે સામગ્રી છે તેને ભોગવતા
શુદ્ધ સ્વરૂપ અનુભવથી ચૂકતો હશે, શુભ શુદ્ધ સ્વરૂપના અનુભવને એ ચૂકી જતો હશે, સ્વનું લક્ષ એ ચૂકી જતો હશે. તો એનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, સ્વના અનુભવથી એ ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે. એટલે કે પોતે જ્ઞાન સ્વભાવે પરિણમ્યો છે તો એ જ્ઞાન સ્વભાવે જ રહે છે, એના અનુભવથી એ ચલિત થતો નથી, વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કે છે કે કેવું છે વજ્ર? તો કે જે વજ્ર પડતા તેના ત્રાસથી ચલાયમાન એવો જે સર્વ સંસારી જીવરાશિ તેણે છોડી દીધી છે પોતપોતાની ક્રિયા, જેના પડવાથી એવું છે કે એવું વજ્ર છે. એટલે ભાવાર્થ આમ છે કે એવા ઉપસર્ગ પરિસર જે થાય તો એને કારણે મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનની શુદ્ધ રહેતી નથી, એ તો ચલિત થઈ જાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ કેવા છે? તો કે પોતે એનાથી ચલિત થતા નથી, સ્વને અર્થાંત શુદ્ધ ચિદરૂપને પ્રત્યક્ષપણે સમ્યક દ્રષ્ટિ અનુભવે છે. અને કેવો છે સ્વ? તો કે છે કે શાશ્વત જે જ્ઞાન ગુણ તે છે જેનું શરીર કેવો છે. શું કરીને અનુભવે છે? સાત પ્રકારના ભયને છોડીને જે રીતે ભય છૂટે છે તે કહે છે. સ્વભાવથી ભય રહિત પણ હોવાને લીધે એમ પોતે પોતાના સ્વભાવ ભાવે જ્ઞાન ભાવે જ પરિણમે છે. એટલે ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, નિશંકિત છે તેથી નિર્ભય છે, શંકા નથી, પોતાના સ્વરૂપ વિશે શંકા નથી તેથી નિર્ભય છે, જગતના સ્વરૂપ વિશે શંકા નથી તેથી નિર્ભય છે, છ છ દ્રવ્યના અસ્તિત્વ અને એના પરિણમન સંબંધી અને શંકા નથી તેથી એ નિર્ભય છે, કે કોઈ મારું કાંઈ સુધારતું નથી કે બગાડતું નથી, કોઈ મારા પરિણામને બદલી શકતું નથી, એટલે એ નિર્ભય છે. પોતે અવિનાશી છે એ વાતનો એને અનુભૂતિ સહિત નિર્ણય છે, એટલે એ નિર્ભય છે, એમ એ નિકાંક્ષિત છે. તો સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિસર ઉપસર્ગનો ભય નથી, તેથી સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? એવું સહજ છે, નિર્ભયપણું સહજ છે. તો એ રીતે આ બસ 154માં કળશ નો પંડિત રાજમલજીએ જે વિસ્તાર કર્યો છે તે લીધો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો આગળનો ભાગ આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 5મો, એના પાન નંબર 9 ઉપર અહીંયા છેલ્લો પેરેગ્રાફ છે. કાલે એક છોડીનું લખાણ આવ્યું છે ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે. કાલે એક લખાણ આવ્યું છે છોડીનું, એક લખાણ આમ ત્રાસ ઉપજાવ્યું, એ વૈમાન તૂટી ગયું જંગલમાં, જંગલમાં ક્યાંય 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 ગામ ન મળે, ક્યાંય ચૂંટણી ન મળે, જ્યાં તૂટ્યું બધા મળી ગયા, વનના ઓલા વૈમાનના થઈ ગયા ટુકડા. એક બાઈ જુવાન એ અસાદ થઈ ગઈ, એમાં અસાદ થઈને જેમ જાગી જંગલ 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 પાણીનો ધોધ વરસે, દેડકાઓ ઝેરી દેડકાઓ હજારો રણકાર કરે, સર્પ ફૂંફારા મારે, વનસ્પતિ ઉગેલી આટલી એમાં એમાં સર્પોને મીછી રસ્તો ન મળે, આ ક્યાં જવાનું છે? ક્યાંય ન મળે, ગામ ન મળે, ક્યાંય બહુ લખાણ કેમ છે. પણ મારી સાસબાઈ એવી છોડી, એમને એક દી કહેતો, બે દી કહેતા, ત્રણ દી કહેતા, ખાવાની વનસ્પતિ ઝેર જેવી ત્યાં, આહા. પણ એમને એમ થોડું થોડું નભાઈ ગઈ, અને જ્યાં જાય ત્યાં ઝેરીલા જનાવર એટલે પગમાં બટકા ભૂયા, અને હળિયા પગ પગ હળ્યો પગ હળિયા, જીવડા પડ્યા પગમાં, ક્યાંય જ રસ્તો ન મળે, ક્યાંય જંગલમાં, આહા. એમ 11 દિન 12 દિન થયા,
ત્યાં એક ઝૂંપડી દેખી હાલતા હાલતા. એ ઝૂંપડી શિકારીઓની હતી. શિકારીઓ મહિને બે મહિને ત્યાં શિકાર કરવા આવતા. એને આનો તાકડે આવ્યું છે ને, એ ત્યાં બાર મે શિકારીઓ ઝૂંપડીમાં આવ્યા અને આ છોડીને જોઈ, રે આ ક્યાં થયા? પગમાં ઈડું પડી, જીવડા પડ્યા, કટબટકા, તારે કો ઝેરી જનાવરો, આખું શરીર ફૂજાઈ ગયું નથી. આ ક્યાંથી તું? એ વૈમાન તૂટી ગયો, બધા મરી ગયા, હું એક રહી ગઈ. જેવો આયુષ હોય કેવું થયું? બોલે ઝૂંપડીમાં મહિને બે મહિને શિકાર કરવા આવતા, જંગલમાં ઝૂંપડી, ક્યાંય ગામ નહીં. ક્યાંય ટેકાય જોગ મળી ગયો ત્યાં બાઈનું પાડી લઈ ગયા દવાખાને. અને જીવડા બધા પગમાં મોટા પડેલા. હે, શિકારી દવાખાને લઈ ગયા, કામમાં લઈ ગયા એને બચા, છોડી ગયા જંગલમાં. હે, આમ તો દયા આવી ગયા ને માણસને. એકલી જંગલ જનાવર, સર્પ ને વાંદરા ને સર્પો માં ફૂફાડા મારે, અને એકલી ઝેરીલા જનાવરો એ છોડીએ ગયા લઈ કાઢ્યાભાઈ ખાવાનું. પછી એ લોકોએ કીધું, બેન તું આ ખા, વનસ્પતિ એ ઝેરીલી નથી, તું ખા. એ ખાધી તો વનસ્પતિ હોય ને ઘણી જાતની, એ ઓળખે ને ઝેરીલી વનસ્પતિ. ને ઓલા જાણે જાણીતા, આ તો ખા બા, આ ખા ખાલું દવાખાને લઈ ગયા. ને પછી જીવતી થઈ ગઈ. પણ એની વાત આમ લખી છે, ત્રાસ થાય, વામળતા ત્રાસ થાય. જંગલમાં ઝેરી જનાવરો, વરસાદના ધોધ પડે, નદીઓ હાલી જાય પાણીના, વનસ્પતિ આટલી આટલી ઉગી લે, એમાં સર્પોને મીછી, જાવા પગ ક્યાં મૂકવા? જ્યાં પગ મૂકે ત્યાં કરડે. પણ આયુષની સ્થિતિ છે, હે, એને આ ઝૂંપડી મળી ગઈ ને એને વિશ્વાસ આવ્યો કે ત્યાં ઉડાયેલા, અને એને લઈ ગયા બધાને. એમ્સ લખાણ કાલ એમ્સ છાપામાં. અમારા ધર્મચંદ છે ને માસ્ટર, એ કાપલી મૂકીને મૂકી જતા આપણા ધર્મચંદ. એમ પણ ત્રાસ વાંચન થઈ જતા, જુવાન બાઈ જંગલમાં કોઈ ન મળે, હુંફાળા મારે, દેડક્યાઓ ઝેરી દેડક્યા, દેડકો મારે પગમાં ઝેર ચડી જાય, આખું શરીર ઝેર ઝેર. પણ છતાં આયુષ રહી ગયા. આવી સ્થિતિમાં પણ સમ્યક દ્રષ્ટિને ત્રાસ હોતો નથી. કાલે જોઈએ વાંચું છું જીશુભાઈ, એમાં આવી ચડ્યો હોય કોઈ કે અંદર થી. પણ એને નિર્ભય છે, સાહસ છે, આ હું જ્ઞાતા દ્રષ્ટા છું, એમાં મને હલાવી શકે કોઈ છે. આવી વ્યાધિ વજ્રપાત પડ્યા, માથે અગ્નિ પડતી હોય, આ પણ જેને આત્માના આનંદનો ભાન થયું ધ્રુવ સ્વરૂપનું, આ એને અંદરમાં આત્માના આનંદના આવ્યો પ્રતિકૂળતાના ઉપસર્ગને પરિસર લાખ કરોડ હોય, ખમંતી જાણનાર દેખનાર રહે છે એને પૈ થતો. હા કોઈ અગિયાર બારથી ખાધું છું એ મને જ લખ્યું, પણ વનસ્પતિ ચહેરી લીધે ખાધું ન હોય. પણ હવે જોવાન છોડી જગ્યાથી બાર બામ કઈ જાય છે, પાણી પાણી પીને નદીના પાણી. હા હા હા, કે છે કે એથી પણ કોઈ અનંત ગુણની પ્રતિકૂળતા આવી પડે અસાતાના ઉદયને લઈને. પણ સમકીર્તિ ત્યાંથી જ છે, ચૈતન્યના સ્વરૂપના દ્રષ્ટિથી શું થતા નથી. હા હા, સમજાણું કઈ? કાલે જ વાંચ્યું છે, ભાઈ મૂકી જશે ચોપન્યા. એક આકાશમાં મૂક્યું છે, બે છે આકાશમાં. એમ કે તારાઓ છે ને ઉદ્દુમથી દેખે તો જુદા જુદા મળી મળી રહેતો હોય એમ દેખાય,
આકાશનું લક્ષ મોટું કઈ એનું કઈ આપણે કામ નથી. નમળે પાણી પીવા, નમળે હાર લેવા, નમળે ક્યાં નજર નાખે, ક્યાંય ગામ ન મળે. હવે એ સાસ પણ કરીને નીચા દ્રષ્ટિ થતા સાસ આટલું કરી હા એ કે છે સંજય દ્રષ્ટિ ને છે મહાન વજ્ર પડવા છતાં પણ જીવરાશિ સુસ્વરૂપ ના અનુભવથી સહજ ગુણથી સ્ખલિત થતો નથી. મારો પ્રભુ આનંદ નો નાથ છે એ આનંદ ના સ્વાદ માંથી ખસતો નથી કે છે. આવા પ્રતિકૂળતા ના ગંધ હોય તો સમજાણું કઈ. એક વડા થઈ કેતા હતા જામનગર ચોમાસુ હતું ત્યારે એક વરો હતો નામ ભૂલી જાય દાઉદભાઈ દાઉદભાઈ જંગલ માં ચડી ગયા વાણ એવી રીતે ચડ્યું કે હેઠે શું કેવાય લોહચુંબક ના ડુંગરા અંદર દરિયામાં એટલે વાણ ને ખેંચી દીધું ખેંચી લઈને કેમ મૂકી દીધું જંગલમાં પાણી ને આર નીકળાય ત્રણ દી રહ્યા કે નહીં ક્યાં પણ શું કર્યું પછી કેવું નાળીએ રતા ને નાળીએ અને હેઠે હળીયેલા પાણી એ પાણી અંદર નાખીને નાળીએ ચડે નાળિયેરમાં મીઠા પાણી થઈ ગયા એ નાળીએ નાળિયેર તોડીને એમાંથી પાણી પીએ ને ટોપરા ત્રણ દી કાઢ્યા કે વાળા કેતો દાઉદભાઈ ત્રણ દી એવા ઘણા માણસો આખું વાન લોચમક ને લઈ ખેંચાઈ ગયો આમ નીકળે નહીં પછી તો ત્રણ દી એમ બીજો વાણ આવ્યા ને એને છૂટું કર્યું જામનગર ના વોરા હતા વ્યાખ્યાન એવી સ્થિતિમાં પણ જંગલમાં એકલો વાઘ ને વરુ વચ્ચે પણ ધર્મી જેને આત્માના આનંદના ભાન થયા છે હું તો ચિદાનંદ મૂર્તિ પ્રભુ છું એને એવા પ્રસંગમાં પણ ભય અને શંકા પડતી નથી કે આ મારો નાશ છે. શરીરનો નાશ થાય તો શરીર નાશવાન છે તેટલો નાશ થાય છે. આખું કામ ભાઈ પ્રતિકૂળતા અસાતાના ઉદય આવતા અહીં તો કંપારી ઉઠે ને જે એ વખત ની અસર લાગે છે જાળ જેવું પક્ષઘાત થશે હાય હાય દૂજી ઉઠવું અહીં કે છે પક્ષઘાત થઈ ગયો છે અંદરમાં રાગથી ભીન પડીને આત્માનું ભાન થયું છે પક્ષઘાત થઈ ગયો છે. બહારના ગમે તેટલા ઉપસર્ગને કરી શકો છતાં શુદ્ધ સ્વરૂપના અનુભવથી સહજ ગુણથી સ્ખલિત થતા નથી. છતાં એવા પ્લેગ આદિ ગામમાં આવે તો સંકેતી ત્યાંથી જાય ખરો નીકળી જાય પણ અંતરમાંથી અંદર ખસતો નથી. એ લેક છે બધા ક્રિયાઓ હું પ્લેગ ગામમાં આવી હોય બધા બહાર નીકળ્યા પોતે પણ બહાર નીકળી જાય એમ નહીં કે ત્યાં પીડ્યો રે હું ન્યારે કુટુંબ બહાર નીકળી જાય બીજા દેશો ગામમાં પણ છતાં ત્યાં અંદરમાં એને નિર્ભય છે. એવો વિકલ્પ આવ્યો કે ભાઈ અહીંથી બધા જાય છે દેશમાં અહીં તો કોઈ રહેતું નથી પ્લેગ જબ્બર થઈ ગયા છે એ દરરોજ બસે બસે માણસ મરતા હોય 10,000 ની વસ્તી હોય એમ ભાગો ભાગો પોતે ભાગે એથી એને ભય થયો છે એમ નથી. હા
એ તો વજ્રના બિંબને ચોંક્યો છે ને ચૈતન્ય પ્રભુને. ત્યાં દાંડી વગાડી છે ધ્રુવ હારે. સમજાણું કઈ? હા, આવું સમ્યક દ્રષ્ટિ નું માધ્યમ છે. એ કઈ સાધારણ આલી દુઆલી ની વાત નથી. આ વાત આમ છે ને કે કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યક દ્રષ્ટિ જીવને સાતા કર્મ ના ઉદય અનેક પ્રકારની વિશેષ ભોગ સામગ્રી હોય છે. સાતાના ઉદય ઇન્દ્રના ઇન્દ્રાસનો સંકિર્તિનો હોય, ચક્રવર્તીના રાજ હોય, સંકિર્તિને ભોગભૂમિ જુગડિયામાં ત્રણ ત્રણ ગાઉના શરીર અને આયુષ રહે ત્યાં સુધી એમ કલ્પવૃક્ષના ફળ મળે ખાવાના. છતાં સમ્યક દ્રષ્ટિ ત્યાં છે, સમ્યક દ્રષ્ટિ ત્યાં છે જ ભોગભૂમિમાં. એ સાતાને લઈને પ્રેમમાં ભાઈ આજે નથી જતા. હા હા, એ સામગ્રી છે માટે અનુકૂળ છે એમ રાજી પો નથી થતા. એ સામગ્રીમાં પણ ધર્મી તો જાણનાર દેખનાર રહે છે કે આ છે. આ વસી સાતાની વાત છે. અસાતા કર્મના ઉદય અનેક પ્રકારની રોગ, અસાતાના ઉદયને લઈને શરીરમાં રોગ, ક્ષય રોગ, દમ, શું કહેવાય, ગળામાં થાય કેન્સર, ધ્રુજારો આખા શરીરમાં. મારા નવીન ને છે ને, દામોદરભાઈ ના છે, જુવાન માણસ છે, આખું શરીર ધ્રુજે છે. ઠીક હતું તારે ઇન્દોર શિક્ષણ શિબિર માં ગયો, ઇન્દોર માં શિક્ષણ શિબિર શીખવા ગયો એવો છોકરો છે. હવે સાતાનો ઉદય એવો આમ આમ થયા જ કર, આમ પડ્યા ગયો છે, આમ જ્યાં કરે થઈ, હાથી ખોળ્યો લઈ શકે નહીં. દાઉદભાઈ એમ લીધે એવા રોગ સાતાના ઉદય આવે. છતાં એ કહે છે જો અસાતાના રોગ શોક બધો પ્રતિકૂળતા નો થઈ જાય. માં ન રે, બાયડી ન રે, બાપ ન રે, મકાન ન રે, દારિદ્ર, એક રોટલો મળવો મુશ્કેલ પડે એવી સ્થિતિમાં આવી જાય. સમ્યક દ્રષ્ટિ સાતાના ઉદય નરકમાં હોય છે. તેત્રી તેત્રી સાગર સુધી છે ને આર નો કણ નહીં, પાણીનો બિંદુઓ નહીં, પણ સમ્યક દ્રષ્ટિ પોતી પોતાના જ્ઞાતા દ્રષ્ટામાંથી ખસતા નથી. સમજાણું કઈ? પરિસ ઉત્સર્ગ ઇત્યાદિ અનેક સામગ્રી હોય તેને ભોગવતા ભોગવતા ભાઈ સાથે સામગ્રીને કઈ ભોગવી શકતો નથી, પણ એના તરફનું લક્ષ જાય ને જરી રાગ થાય એને ભોગવે છે એમ કહેવામાં. શુદ્ધ સર્વ અનુભવથી ચૂકતો હોય છે કોઈને એમ છે કે આવી સામગ્રીમાં પ્રતિકૂળતામાં સમ્યક દર્શનથી ચૂક થઈ જતો હોય છે. અનુકૂળ સામગ્રીમાં સમ્યક દ્રષ્ટિ અને પ્રેમમાં સમ્યકથી ચૂક થતો હોય છે. નહીં ત્રણ કાળમાં બતાવી. જેને નિત્યાનંદ પ્રભુ ભગવાન સજાત્મ સ્વરૂપ પ્રભુ
એનો જેને અનુભવ થયો, દ્રષ્ટિ થઈ, સંગત થયું, આ એ અસાતાના ઢગલા પરા હોય તો પણ તે મૂંઝાતો નથી, એનું શુદ્ધ પરિણમન સંવેગ દર્શનનું છૂટતું નથી. અને સાતાના ઢગલા હોય તો તેમાં તેને રંગ ચડતો નથી રહેતાનો. હા, આત્માના આનંદનો રંગ ચડી ગયો છે, સમજાણું કાંઈ. હા, જેવો અનુભવ છે તેવો જ રહે છે. આત્મા સંયોગ દર્શન પામતા આત્માના અતિન્દ્રિય આનંદના અનુભવમાં જેવો છે તેવો જ આવી અનુકૂળ પ્રતિકૂળ સમજો મળે છે. એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ ના ગંજ હોય, આ રોટલો મળતો ન હોય, રોટલી ન હોય, હાણું જુનાર ન હોય કોઈ, અને શરીરમાં રોગ રોગ હો રોગ, હાથની નરકના નારકીને તો જન્મતા હો રોગ. એટલે ન્યા જતા મીઠા દ્રષ્ટિ છે, પણ ત્યાં કોઈ સંકેત પાછા પામે છે હાથની નરકમાં. જતા મીઠા દ્રષ્ટિ હોય, નીકળતા પાછા મીઠા દ્રષ્ટિ થઈ જાય, એવું સાત સમાધિ છે. વચના સમય દસી ફા થાય, તેત્રી સાગર ના દુઃખ માં રહે, સ્વરૂપ થી શકે નહીં. કારણ કે માણસ માને ક્યાંય આપણને અનુકૂળતા હોય તો આપણે નિવૃત્તિ લઈએ. છોકરા હવે ક્યાંય આપણે રડી છે, કૂતાય ઢોળીએ નથી તો એમ કે નિવૃત્તિ લઈ શકીએ. અહીં તો કે છે પ્રવૃત્તિ ના ગંજ પ્રતિકૂળ હોય તો સમય દ્રષ્ટિ નિવૃત્તિમાં પોતાના ભાવમાં કર્યો છે. ચૈતન્ય ભગવાન અંદર ચૈતન આનંદ નો સાગર ગુરુ, એનું જેને સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા એટલી માત્ર દેવગુરુ ને એમ નહીં, નવ તત્વની શ્રદ્ધા એકલી વ્યવહાર એ નહીં. આ તો અતિન્દ્રિય આનંદ નો નાથ તેનો અનુભવમાં સ્વાદ આપવો, અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આપવો, એનું નામ સંકેત છે. એની તો ખબીરું ન મળે ને, હવે ધર્મી થઈને હવે વ્રત કરો ને તપ કરો, આનંદ કાવ છે. તેનું સમાધાન કે અનુભવ થી તૂટતો નથી, એમ કે આવી ઢગલા બંધ સાતા વિદ્યાના સામગ્રી અબજો રૂપિયા એક એક દિવસ ના આવતા હોય એવી પેદાશ ની સામગ્રી હોય તો કઈક અંદર લલચાતો હોય છે કે છે કે ના. શેને અત્યારે એવું નહી, વ્યવહાર દેશમાં એક એક કલાક ને 1.5 કરોડ ની પેદાશ, બીજો એક દેશ છે ત્યાં એક દિવસ ના અબજો ની પેદાશ અત્યારે છે, અબજો રૂપિયા એક દિવસ માં. અનાયર માણસ મરી નરકે જવાના બધા. આત્માનું સંયમ દર્શન થતા કે છે સાતમી નરક ની નારકી ની પ્રતિકૂળતા સંયોગ હો, કે સ્વર્ગમાં ઇન્દ્ર ને ઇન્દ્રાણી આદિ ની સગવડતા હો, પણ પોતાના આનંદ ના અનુભવ થી ચૂપ થતો નથી. ક્યાંય તેની સુખ બુદ્ધિ થતી? ક્યાં બધી સામગ્રી છે માટે અમે સુખી છીએ, એ તો માનનારા મીઠા દ્રષ્ટિ છે. સુખી તો આત્માના આનંદના અનુભવથી સુખી, તે સુખી છે. સમજાણું કઈ જેની વાત
વિતરાગ બાપુ, વિતરાગ નો મારલ તીર્થંકર જિનેન્દ્ર ની જ્ઞાન ની ધારા એવી કોઈ અલૌકિક છે, જગત ને સમજવું ભારી કઠિન. હા હા, કે છે કોઈ એમ માને કે આવી સામગ્રીમાં સમ્યક દર્શન અનુભવથી, શુદ્ધ સ્વરૂપના અનુભવથી અસાતાની ઘોર સામગ્રી મળે, સાતાની અનુકૂળના ગંજ મળે, તો અંતર શુદ્ધ સ્વરૂપથી ચૂપ થતો હશે કે બિલકુલ નહીં? એ જ્ઞેય તરીકે જાણે, મારા જ્ઞાનનો પર જ્ઞેય છે, એ મારી ચીજ નથી, મને નથી, માર મને અડતી નથી. હા હા, શરીરમાં 16 રોગ હોય તોય સંકિતી જાણે છે કે એ રોગ મને અડતા નથી, હું એને અડ્યો નથી. હા હા હા, જેને હું અડ્યો છું, ચૂંડ્યો છું, એ તો ભગવાન આનંદ નો નાથ પ્રભુ છે. એ આત્માને હું તો અડ્યો છું. આવી સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ, એનો જે શુદ્ધનો અનુભવ, પ્રતિકૂળતા અને અનુકૂળતા તેને ખેંચી શકતા, સમજાણું કઈ? હા, આ તો માને દેવગુરુ શાસ્ત્રને એને મને શ્રદ્ધા છે, તમારે સમજી છે, એવું તો અનંતવા માની સાંભળને. સમ્યક દર્શન તો રાગનો શુભ રાગ દયાદાન વ્રત, એના રાગથી ભીન ભગવાન આનંદનો સાગર, અતિન્દ્રિય આનંદનો આત્મા સાગર છે અંદર. એને એ અંદર અનુભવે, અને જેને અંતર આનંદના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો ઝેર જેવા દેખાય, એને સમ્યક દ્રષ્ટિ કહીએ. સમજાણું કે નિર્ધાર છે ને, અનુભવ છે તેવો જ રહે છે. વસ્તુનું એવું સ્વરૂપ કેવું છે? વજ્ર, વજ્ર પડતા તેના ત્રાસથી ચલાયમાન એવો સર્વ સંસારી જીવરાશિ છોડી દીધી છે પોતપોતાની ક્રિયા, જેના પોતાની શ્રદ્ધા જ્ઞાન બધું છૂટી ગયું, બધું ભ્રષ્ટ થઈ જાય લોકો, એવી પ્રતિકૂળતા આવી પડે. હા હા, ભાવાર્થ ઉપસર્ગ ને પરિસર્ગ કે જે પોતા મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનની શુદ્ધ રહેતી નથી, એ હું આત્મા જ્ઞાતા એ મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ રહેતી નથી. અનુકૂળતાની સામગ્રીમાં પણ મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ રહેતી નથી કે હું એનાથી જુદો છું, એ તો જડની ચીજ પર છે. એમ પ્રતિકૂળના સામગ્રીમાં અજ્ઞાની ક્યાં હાય હાય, પ્રતિકૂળતા આવી મારાથી કેમ સમથાય? સમ્યક દ્રષ્ટિ પ્રતિકૂળતાને જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાણે છે. મને આવે છે એની માનતો, હા હા, સમ્યક દર્શન ની આટલી મહત્તા, એ સમ્યક દર્શન ની આ મહિમા, હજી ચોથા ગુણ સ્થાન ની હો, પાંચમો ને છઠ્ઠું તો ક્યાંય રહી ગયું બાપુ, એ તો દિશા કોઈ અલૌકિક છે. આ તો ચોથા ગુણ સ્થાન માં સમ્યક દર્શન નો આત્મા ને જેને અનુભવ છે, એને સામગ્રી પ્રતિકૂળ કે અનુકૂળતા ના ગંજ હોય તોય લલચાવી શકતો. આ દુઃખની સામગ્રી ખેંચી શકતો નથી, સુખની સામગ્રી લલચાવી શકતો નથી. એને કર્મની નિદ્રા થાય છે, એને આત્માના આનંદના સ્વાદની અધિકતામાં અશુદ્ધતા જે કંઈ થઈ તેને ખરી જાય છે. અહીં દ્રષ્ટિ પ્રધાન પ્રસંગ છે ને ત્યારે. હા,
છે કેવું છે સમજી, બસ મિથ્યા દ્રષ્ટિને શું જ રહેતી નથી. સમ્યક દ્રષ્ટિ કેવો છે એની વિશેષ વાત આવશે. ગળસ ટીકા નિદ્રા 154 છેલ્લો ભાગ છે ને, ભાવાર્થ આમ છે નથી લ્યો છે. ઉપસર્ગ ને પરિસોજી હોતા મિથ્યા દ્રષ્ટિ ને જ્ઞાની શું રહેતી નથી. શું કે છે, જ્યાં આત્મા ચૈતન્ય આનંદ સ્વરૂપ એની જેને ખબર નથી, અને પુણ્ય ને પાપ ના રાજાની ભાવ એમાં એકત્ર બુદ્ધિ થી મિથ્યા દ્રષ્ટિ થયો છે, એને પરિસ અને ઉપસર્ગ આવતા એને શુદ્ધિ નહી રહી, સુધબુદ ઉડી જશે છે, જ્ઞાન ની શુદ્ધ રહેતી નથી છે. ભાઈ કૃષ્ણભાઈ જેની વાત છે, જે નિદ્રાધીતા છે ને, એટલે આ આત્મા અંદર જ્ઞાન સ્વરૂપ નિત્ય ધ્રુવ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ નો દોર એનું જેને ભાન નથી, અને જે પુણ્ય ને પાપ ના ભાવ એનું બંધન ને એનું ફળ સંયોગ એ મારા છે એવી બુદ્ધિ જેની છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એને આત્મા શું ચીજ છે એની એને ખબર નથી. એ મિથ્યા દ્રષ્ટિ ચાહે તો મહાવ્રત પાળતો હોય, પણ એ રાગ છે એને પોતાનો માની, અને ચૈતન્ય ત્રિકાળી શુદ્ધ આનંદ કંદ તેનો અનાદર કરી એ રાગના નાનામાં નાના કણને પણ પોતાનો સ્વીકારે છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એની વાત છે ભગવાન. હા હા, એ મિથ્યા દ્રષ્ટિને આપ ઉત્સર્ગ ને પરિસો આવે જ્ઞાનની શુદ્ધ રહેતી નથી, કારણ કે એને ભાન નથી કે હું આત્મા આનંદ છું, એને શુદ્ધ કઈ રહેતી નથી. સમ્યક દ્રષ્ટિ કેવા છે જીવ, કે સોને અશુદ્ધ સદરૂપ ને પ્રત્યક્ષપણે અનુભવે છે. હા, ધર્મની પ્રથમ સમ્યક દર્શન, ધર્મની મોક્ષ મેલની પહેલી સીઢી એવી જે સમ્યક દર્શન, એ સમ્યક દ્રષ્ટિ જીવ ત્રિકાળી શુદ્ધ આનંદ જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ છું તેને તે એનો આશ્રય લઈને એને અનુભવે છે. સમજાણું કઈ, એને જરા ગાડી આવે એને એ જાણનાર રહે છે એ રાગ મારો છે એમ સમ્યક દ્રષ્ટિ અંતરદ્રષ્ટિમાં માનતું નથી. સમજાય છે કઈ, વિતરાગ માર્ગ અપૂર્વ અને અલૌકિક છે. ત્યાં કે છે કે સમ્યક દ્રષ્ટિ સચ્ચ દ્રષ્ટિ, એટલે જેની દ્રષ્ટિમાં પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટિમાં વસું છે, અથવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જેનો વાસ છે, એવું સમ્યક દ્રષ્ટિ જીવ ચોથે ગુણસ્થાનમાં પણ એ પોતામાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પણ પાપના ભાવ તો મલિન છે મેં મારા છે જ નહીં, એને અહીંયા
પુણ્યતા શુભભાવથી ભિન્ન ચૈતન સ્વરૂપ જે લોક આનંદનો સાગર એને અનુભવતો, એની શુદ્ધતાને વેદતો, શુદ્ધ જે ત્રિકાળી સ્વરૂપ છે તેને સમ્યક દ્રષ્ટિ પર્યાયમાં અવસ્થામાં શુદ્ધપણે વેદતો. હા, આવી વાત છે. એ પ્રત્યક્ષપણે અનુભવે છે એટલે એ સમ્યક દ્રષ્ટિને રાજને નિમિત્તના સહારાથી આત્માનું ભાન થાય છે એમ નથી. સમજાય છે? કાંઈ જે વ્યવહાર દયા દાન ભક્તિ દેવગુરુ શાસન શ્રદ્ધા આદિ જે રાગ છે તેનો સહારો સંકેતને નથી, એની મદદ એને નથી. એને સહારો ત્રિકાળી આનંદના નાથનો સહારો છે. સમજાય છે? કાંઈ એની વાત છે ભાઈ. જન્મ મરણ રહીત નો સમ્યક દર્શન ઉપાય અલૌકિક છે. અહિયાં એમ કે છે કે સમ્યક સત દ્રષ્ટિ ત્રિકાળી પરમ સત્ય જે વસ્તુ ભૂતાર્થ સત્યાર્થ એકલો જ્ઞાયક પૂર્ણ આનંદમય તેની સન્મુખ થઈને તેનું જેને ભાનને પ્રતીત થયું છે તે શુદ્ધતાને વેદે છે, એ અશુદ્ધતાને વેદતો નથી. હા હા હા, સમજાણું કે કાંઈ મુખ્ય પણ ઉમેરું છે. સમ્યક દ્રષ્ટિ શુદ્ધને જ વેદે છે અને અશુદ્ધને વેદો નથી. એ અશુદ્ધતાનું વેદન ત્યાં ગૌણ કરીને એને નથી માટે વેદતું નથી એમ કેવું છે. આટલી બધી સર્જું સમજાવું કાંઈ. જેમ 11મી ગાથામાં સમયસારમાં મૂળ જૈન શાસનનું મૂળ એ જ્ઞાનમાં એમ કહ્યું કે બધી પર્યાયો જૂઠી છે અને ટીકાળી ભૂતાર્થ વસ્તુ જે સાચી છે એમ જે કહ્યું એ અપેક્ષાથી કહ્યું છે. એ પર્યાયો જેટલી છે એ બધીને ગૌણ કરી વ્યવહાર કરી અને નથી એમ કહેવામાં આવ્યું છે. બિલકુલ નથી એમ નહીં, બિલકુલ પર્યાય નથી તો દરિયો એકલો દરિયાનો નિર્ણય કરનાર રહેતો નથી. પાઠ તો એવું આવ્યો વ્યવહારો અભૂતા પર્યાય માત્ર જૂઠી છે એમ કહ્યું અને ટીકાળી વસ્તુ જે સચ છે એમ કહેવામાં પ્રયોજન. ટીકાળી જે સચ મહાપ્રભુ ભગવાન પરમાનંદ મૂર્તિ એને મુખ્ય કરી અને નિશ્ચય કરીને એ જ છે એમ કહ્યું અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કરીને નથી એમ કહ્યું. પણ પર્યાય નથી બિલકુલ એમ નહીં. સમજાણું કાંઈ? આટલી બધી સત્ય હોય એમ ત્યાં સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપને વેદે છે એમ કહ્યું તો ચોથે પાંચે છઠ્ઠે અશુદ્ધતા નથી. અને પણ મુખ્યપણે શુદ્ધતાને વેદે છે અને અશુદ્ધતાને ગૌણ કરીને વ્યવહાર કરીને તેનો અભાવ કહીને નથી વેદતા એમ કહ્યું છે. ઇતને
આવી વાત છે. એ અહીં કીધું કે પ્રત્યક્ષપણે શુદ્ધ રૂપને અનુભવે છે. જ્ઞાનાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ નો પૂર પ્રભુ છે. અતિન્દ્રિય આનંદ નો ધ્રુવ પ્રભુ છે. એને જેણે વળ્યો, એને જેણે પકડ્યો, એવા સમ્યક દ્રષ્ટિને શુદ્ધતાનું જ વેદન છે. કેમ કે દ્રષ્ટિ શુદ્ધ છે અને દ્રષ્ટિનો વિષય છે એ શુદ્ધ છે. જેની વાતો છે બાપુ, વિતરાગ નો માર્ગ કોઈ અપૂર્વ છે. લોકોને સત્ય મળ્યું નથી. બહાર થી કલ્પીને બે પછી બાપુ શું થાય. ત્રિલોકનાથ જ્ઞેશ્વર દેવ સર્વજ્ઞ પરમાત્મા એને એમ કહ્યું, સર્વજ્ઞે એમ કહ્યું. અહી મુનિ સંત આડતિયા થઈને જગત ની વાત કરે છે. સર્વજ્ઞ પરમેશ્વર જ એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ એ પુણ્યના દયાદાન વર્તના પરિણામ આવે, પણ એને વેદે છે. કારણ કે એ પોતાના માને છે તે ઝેરને વેદે છે. મિથ્યા દ્રષ્ટિ ભલે જૈન નામ ધરાવતો હોય, અરે સાધુ નામ ધરાવતો હોય, નગ્ન મુનિ, પણ અંદરમાં પંચમાવર્તના પરિણામ જે રાગ છે એ દુઃખરૂપ છે. એને પોતાના માને અથવા એનાથી મને લાભ માને એ મિથ્યા દ્રષ્ટિ અશુદ્ધતા ને મલિનતા ને ઝેર ને વેદે છે. સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિનો જેને શુદ્ધનો આશ્રય છે, જેને પર્યાય બુદ્ધિ રાગ બુદ્ધિ અંશ બુદ્ધિ છૂટી ગઈ છે, ટિકાળી આનંદ સ્વરૂપ થી હું, જેની દ્રષ્ટિમાં કેવળ જ્ઞાનની પર્યાય પણ જે દ્રષ્ટિનો વિષય નથી. આવી વાત છે. જેની દ્રષ્ટિમાં સત્ય દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ એ ટિકાળી સત્ય છે, તેને જ સ્વીકારે છે. તેથી તેને ત્રિકાળી જે શુદ્ધ છે આનંદ ગુણનો દરિયો પ્રભુ. તો કહ્યું તું ને અમાપ શક્તિ છે, એની ગુણની શક્તિનું માપ નથી, એટલી શક્તિ છે. શક્તિ એટલે ગુણ. જેમ આકાશનો જે માપ નથી ક્યાં પૂરો થયો છે, અલોક અલોક અનંત 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 અનંતમાં ક્યાંય, હવે એના જે પ્રદેશો છે એક પરમાણુ રોકે તેને પ્રદેશ કહીએ, એવા અનંત પ્રદેશ જેના અંત નથી, એવા અનંત પ્રદેશ થી પણ એક આત્મામાં અનંત ગુણા ગુણ છે. અંત નથી ક્યાંય ચારે દિશા, લોક પછી ચારે દિશા ક્યાંય અંત છે, પછી થઈ રહ્યું થઈ રહ્યું એમ છે. એવા ક્ષેત્રના અમાપના પ્રદેશો જે અનંત
એનાથી પણ અનંત ગુણા એક ભગવાન આત્મામાં ગુણ છે એક એકમાં. જ્યાં માપ નથી એનાથી અનંત ગુણા ગુણ છે. આ એવા અમાપ ગુણનું જેણે જ્ઞાનમાં માપ લીધું, સંજ્ઞા જ્ઞાન જેની વાત ભગવાન માર્ગડા દુદાનાથ વિતરાગ નો માર્ગ કોઈ અલૌકિક છે. એવી અમાપ શક્તિ નો પિંડ પ્રભુ જેનું માપ નથી, આ શું કે છે? જે માપ નથી ક્ષેત્ર નું, એમાં ભાવ નું એથી અનંત ગણું માપ નથી. એવો જે ભગવાન આત્મા અમાપ અનંત ગુણ નો એક પિંડ પ્રભુ નો જે અનુભવ થયો, દ્રષ્ટિ થઈ ત્યારે શુદ્ધતા ની દ્રષ્ટિ થઈ, એ અનંત ગુણો શુદ્ધ છે અને તેથી વસ્તુ અખંડ અભેદ પણ શુદ્ધ છે. સમજાણું કઈ? એવો જે ભગવાન પૂર્ણાનંદ નો નાથ અમાપ શક્તિ નું ભંડાર પ્રભુ, એની જેને દર્શન થયા, એને દર્શન એટલે શ્રદ્ધા, એને દેખી જ્ઞાનમાં એની પર્યાયમાં જ્ઞાનની વર્તમાન પર્યાયમાં તેનું જ્ઞેય જ્ઞાનમાં આવી ગયું, એ વસ્તુ ન આવે ભલે, પણ અમાપ શક્તિનું પર્યાયમાં જ્ઞાન આવી ગયું. અને એની શ્રદ્ધામાં અમાપ શક્તિનો સાગર એની શ્રદ્ધા આવી ગઈ, એ વસ્તુ ભલે ન આવે એમાં. એવી જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, એવો જે ધર્મી એનું ધરનાર, એને શુદ્ધતાનું વેદન છે. સમજાણું કઈ? તેથી તેને અશુદ્ધતા નિઝરી જાય છે એમ અહીંયા કેવું છે, નિઝરાધિકાર છે ને. સમજાણું કઈ? જયસુભાઈ વાતો બહુ હોય બાપા. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય ક્યાંય વાત આવી છે? કોઈ મતમાં કોઈ સંપ્રદાયમાં જેના મતમાં સર્વજ્ઞ જીવ નથી એના મતમાં કોઈ સાચી વાત હોય જ નહીં. કેમ કે ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. ભગવાન આત્મા બિરાજે છે બધા, એની પર્યાય ને રાગ ન જોવો તો એ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છે બધા. અને એ સર્વજ્ઞ એટલે જ્ઞ સ્વભાવ કહો, સર્વજ્ઞ સ્વભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, એવો જે ભગવાન સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ કે પોતાના અમાપ ગુણને પણ સર્વજ્ઞ જ્ઞાનમાં જાણે એવી એનામાં શક્તિ છે, શક્તિ છે. એ જેણે પ્રતીતમાં અને જ્ઞાનની પર્યાયમાં એવા પરમાત્મા સ્વરૂપને પ્રતીતમાં લીધો, એવા પરમાત્માનું જ્ઞાન જેને અંદર થયું, ભલે ચોથે ગુણસ્થાને હોય પણ એને શુદ્ધતાનું મુખ્યપણે વેદન છે. એથી શુદ્ધને વેદે છે, અનુભવે છે, અશુદ્ધતાને અનુભવતો નથી એમ કહેવામાં આવ્યું છે. આવી વાત છે. એ અહીં કે છે કેવો છે જીવી અનુભવનારો સંકેતી અવજ્ય બહુ જ વપુષ
શાશ્વત છે મારી ચીજ તો અવધ્ય, મારો સ્વભાવ છે તે કોઈથી વધ થઈ શકે નહીં. છે અવધ્ય અવધ્ય. હા, જેની વાતો બાપુ વાતો અક્ષરે અક્ષર સંતોના દિગંબર મુનિઓના એ કેવડીના કેળાયકો છે એની વાતો છે ભાઈ. આ કોઈ વાળાની સંપ્રદાયની નથી. કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધને વેદ અનુભવે છે. કેમ કે એનું સ્વરૂપ જે છે ત્રિકાળી તે અવધ છે. રામીભાઈ આવવાના છે ને અત્યારે આવે. કયું સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીઢી વાળો એ આત્મા જે ત્રિકાળ છે તેને શાશ્વત છે અવધ છે એ કોઈથી હણાય એવું નથી. ભલે તેનામાં વિકાર ગમે તેટલા થાવ પણ વસ્તુ જે છે અવધ છે એ કોઈ દી અપૂર્ણ ને અશુદ્ધ એ વસ્તુ થતી નથી. હા હા હા, સમજાણું કે આય અવધ શાશ્વત છે અને ચિદઘન. સમ્યક દ્રષ્ટિને શાશ્વત તત્વની દ્રષ્ટિ થઈ છે. હા હા હા, સમજાણું કે આય. અરે આવી વાતો ક્યાંય મેળ બી બારે થાય નહી. પછી એમ કે હુંડગઢ નો ધર્મ નવો કહેજો. અરે ભગવાન બાપુ, માર્ગ તો આ છે ભાઈ, તને ન મળ્યો માટે બીજો માર્ગ થાય એમ છે ને. સમ્યક દ્રષ્ટિ શુદ્ધ ને અનુભવે છે એ કેવો છે? અવધ છે, શાશ્વત છે. શું? જ્ઞાન ગુણ તેનું. હા હા, શું કે છે? સમ્યક દ્રષ્ટિ સચ દ્રષ્ટિવંત ને જ્ઞાન ગુણ અવધ્ય ત્રિકાળ છે એ જેનું શરીર છે. સમકીર્તિનું શરીર જ્ઞાન શાશ્વત એનું શરીર છે. વિતનભાઈ આ ધૂળ તું માટી જા. હા હા, સમજાણું ક્યાંય છે પાઠ? અવધ બોધ વપુષ. હા હા, આવે છો મંગળવાર કેતા થતા હું છું. 154 કળશ. શું કહ્યું? આ નિર્જરા નો અધિકાર છે. તેથી એને એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ એ રાગ ને શરીર ને રાગ ના ફળ પુણ્યના સંયોગી છે. એને મારી માને છે, પોતાના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ છે એમ માને છે. એ મારું છે એટલે એમ માનનારા જીવોને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસંસર્ગ આવે જ્ઞાનની શુદ્ધ નહીં રહે એને. એ મુંજાઈ જઈને મરી જવાના અંદરમાં. હા હા, ત્યારે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વને શુદ્ધરૂપ ને પ્રત્યક્ષ પણ અનુભવે છે. હા હા, પોતે આત્મા આનંદ સ્વરૂપ છે એને રાગની અપેક્ષા વિના સીધો જ્ઞાન દ્વારા આત્માને અનુભવે છે. એની વાતો ભાઈ, પ્રત્યક્ષ જ્ઞાન પણ અપેક્ષા. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ પણ ન હોય. સમજાય છે કાંઈ?
પણ અહીંયા છંદેક દર્શનમાં તો પ્રતીતિ અનુભવ થઈ છે એમ, પણ અહીં પ્રત્યક્ષપણે છે એ મતિ શુદ્ધ જ્ઞાન ની અપેક્ષા એ પ્રત્યક્ષપણ કઈ છે. સમજાણું કઈ કહ્યું ને કે સ્વને એટલે સંદર્ભ દ્રષ્ટિ જીવ, સ્વને એટલે શુદ્ધ ચિદરૂપ ને પ્રત્યક્ષપણે અનુભવે છે. એને રાગ ને મન ની સહાય વિના ભગવાન આત્મા ભિન્ન છે. એને મતિ અને શુદ્ધ જ્ઞાન ને પ્રત્યક્ષપણે જ્ઞાન થી તે આત્માને જાણે વેદ છે. સમજાણું કઈ, તેથી તેને અવજ બોધ વપુષમ ઉજકો છે. હજી પામખે છે અવજ બોધ વપુષમ. ધર્મી સંગત દ્રષ્ટિ નો આત્મા કેવો છે કે શાશ્વત જેનો જ્ઞાન ગુણ શરીર છે. શાશ્વત જ્ઞાન જેનું શરીર છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 154 માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એનો આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.